અંકલેશ્વર 11 કરોડના ખર્ચે બનેલ શારદા ભવનમાં પાણી ભરાતા વિપક્ષનો ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ગેલેરી, નાના હોલ અને રૂમ પેસેજમાં 1.5 ફૂટ પાણીનો ભરાવો થઈ જવા પામ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 11 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ માં શારદા ભવનમાં 4 કોર પાણી ભરાવાની સાથે પાણી ટપકતા વિપક્ષ દ્વારા કરોડો રૂપિયાની ખાજગીનો આક્ષેપ સાથે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો હતો. માં શારદા ભવન હોટલના મુખ્ય હોલને છોડી તમામ જગ્યાઓ પર રૂમોમાં, ગેલેરીઓમાં અને ગેલેરી પેસેજ સહિત ઓપન પેસ વિભાગમાં વરસાદી પાણી 1.5 ફૂટ જેટલા ભરાઈ ગયા આવ્યા હતા, તેમજ પાણી ટપકતા પાણી જ પાણી જોવા મળ્યું હતું. આ અંગે વિપક્ષના દંડક શરીફ કાનુગાને ખબર પડતા તેમના દ્વારા સ્થળે મુલાકાત લઈને આનો ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા, તેમજ સત્તા પક્ષ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો. વિપક્ષ દંડક શરીફભાઈ કાનુગા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 11 કરોડના ખર્ચે બનેલ હોલમાં વ્યાપક ગોબાચારી થઈ છે. કરોડો રૂપિયાનો ધુમાડો ભરી બનેલ હોલ માત્ર સત્તા પક્ષ ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે છતમાંથી પાણી ટપકે છે અને પાણીનો કોઈ નિકાલ નથી. એટલું જ નહીં પણ પાણી ગટરથી ઉભરાઈ ગઈ છે. આ બાબતે તપાસ માંગવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી શાસિત અંકલેશ્વર નગરપાલિકા ભ્રષ્ટાચારની ફેશનમાં જાણે ડૂબોયું હોય એવું લાગી રહ્યું છે. રોડ, રસ્તા અને પેવર બ્લોક ની જે પરિસ્થિતિ છે એના પછી આજે અંકલેશ્વર ટાઉન હોલની અમે મુલાકાત લીધી હતી. વરસાદની ઋતુમાં અંકલેશ્વરના નાગરિકોને કોઈ પ્રસંગ હોય એ કરવા માટે આ ટાઉન હોલ અને ઓડિટોરિયમ બનાવવામાં આવ્યો છે. પરંતુ પહેલા વરસાદમાં અને સામાન્ય 1.5 કલાક જે વરસાદ પડ્યો છે તેમાં ટાઉન હોલની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, જે હોલમાં પ્રસંગ કરવાનો હોય છે તેમાં પાણીનો ગરકાવ થયો છે અને ટાઉન હોલ પાણીમાં ડૂબવા માંડ્યો છે એવી પરિસ્થિતિ સર્જન થયું છે. મને લાગે છે સાંજ સુધી જો કન્ટિન્યુ આવો વરસાદ પડ્યો તો ગૂંથણ ગૂંથણ પાણી ટાઉન હોલમાં આવી જાય. અંદાજિત 12-15 કરોડના ખર્ચે આ ટાઉન હોલનું નિર્માણ કર્યું છે. એમાં કન્સલ્ટિંગ ફીસ આર્કિટેક્ટને આપવામાં આવી છે. મને ખબર નથી કે આર્કિટેક્ટ સાહેબે અને આપણા ઇજનેરશ્રીઓએ કયા પ્રકારનો હોલ બન્યો છે કે પાણી બહારથી અંદરની તરફ આવી રહ્યો છે અને આ હોલ કોઈપણ અંકલેશ્વરના નાગરિકોને વરસાદમાં સુવિધા નહીં આપે એવો થઈ ગયો છે. ચોક્કસપણે અહીંયા ભ્રષ્ટાચાર થયો છે. મારી એવી માંગણી છે કે કન્સલ્ટન્ટને પૂછવામાં આવે કે આ પ્રકારની પરિસ્થિતિનું કારણ શા માટે છે. જે આપણા કારોબારી સમિતિના ચેરમેનશ્રી અને પ્રમુખશ્રીને હું ખાસ કરીને પૂછવા માંગુ છું કે અંકલેશ્વરના પ્રજાની સામે તમે ચોખવટ આપો કે 12 કરોડનો જે દાગીનો તમે તૈયાર કર્યો છે એ દાગીનાના પતરામાંથી પાણી પડતું થઈ ગયું. માત્ર એક વર્ષમાં ઉદઘાટન થયું છે. મંત્રીશ્રીએ ઉદઘાટન કર્યું છે અને પતરામાંથી પાણી પડી રહ્યું છે. આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે. તો કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલે જણાવ્યું હતું કે આ ધોધમાર વરસાદ પડતા આજુબાજુ ખુલ્લી પેસેજમાં વાછટનું પાણી છે. છત પરથી પાણી ટપકતું હશે તો તેની ત્વરિત અસરથી આર્કિટેક્ટ બોલાવી જરૂર ક્ષતિ દૂર કરવામાં આવશે, તેમજ વિપક્ષ દ્વારા પાયાવિહોણા આક્ષેપ લગાવી સત્તા પક્ષને બદનામ કરવાની કોશિશ કરી રહ્યું છે. જાહેર સંસ્થાની માંડી તમામ લોકો આનો ઉપયોગ કરી રહ્યા છે. વિપક્ષના નેતા શરીફભાઈ કાનુભાઈ આજે અંકલેશ્વર ટાઉન હોલ ના બાંધકામને જે રીતે એના ઉપર જે આક્ષેપો બાંધકામ ઉપર લઈને આક્ષેપો કર્યા છે તેને અમે વખોડીએ છીએ. આપ જોઈ શકો છો કે આજરોજ 3-3.5 ઇંચ જેટલો વરસાદ, ભારે વરસાદ અંકલેશ્વર નગરમાં વરસ્યો. આ જે પાણી ભરાયું છે એ ટાઉન હોલના આ પેસેજમાં ભરાયું છે અને આ ખુલ્લો ભાગ છે ત્યાંથી લઈને જે વરસાદ ખુલ્લો પેસેજ છે ત્યાંથી વરસાદનું પાણી સીધું અંદર આવીને અહીંયા થોડું પાણી ભરાવો થયો છે. તાત્કાલિક અમે એન્જિનિયર શ્રી સાથે અહીંયા વિઝિટ કરી અને અહીંયાની સફાઈ કામગીરી આરંભી દીધી છે અને તાત્કાલિક 1-2 દિવસમાં આર્કિટેક્ટ તથા કન્સલ્ટન્ટને પણ બોલાવીને આ પાણી અહીંયા કઈ રીતે અંદર ઘૂસે છે એની પણ અમે નિરીક્ષણ કરીને તાત્કાલિક આનો નિકાલ લાવીશું. પણ વિપક્ષના સભ્ય, નગરપાલિકા વિપક્ષના સભ્ય જે શરીફભાઈએ આ બાંધકામને લઈને જે આક્ષેપો કર્યા છે એને સખત શબ્દોમાં હું વખોડું છું અને એની સાથે અમે સહમત નથી. આ બાંધકામ ખૂબ સારું અને એ જે કહેવા જાય છે કે અંકલેશ્વર નગરપાલિકાના ભાજપી સભ્યો અને ઘરેણું ગણાવે છે તો સાચા અર્થમાં અંકલેશ્વર નગર માટે ભારતીય જનતા પાર્ટીના સભ્યોનું જ ઘરેણું નહીં પણ આખા અંકલેશ્વર નગરનું આ ટાઉન હોલ ખરા અર્થમાં એક ઘરેણું જ છે. એ અહીંયા જે બધા સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે એના પરથી જોઈ શકો છો અને આ જે પ્રોબ્લેમ છે એને અમે તાત્કાલિક એને દૂર કરવાના અમે પ્રયત્ન કરશું અને દૂર કરી નાખશું. બાસુ પરમારનો રિપોર્ટ, અંકલેશ્વર.